दर्शक मित्रों, लोकमंच में आपनो स्वागत है। लोकमंच में आज आप चर्चा कर रहा है कि एक बाजू 31 डिसेम्बर की तैयारी में घणु युवा धन अत्यारे अस्तव्यस्त जोवा मळी रह्यु छे, कारण कि घणी जगह आयोजन करवानु होय छे। पण आ 31 की उजवणी ने आपणे जोई रह्या छे जी रीते कि जेमां घणा बधा न्यूसन्स पण जोवा मळता होय छे, घणा दूषण जोवा मळता होय छे, परंतु एक दिवस की मजा माणवा माटे घणीवार पोतानी जातने पण अथवा तो अन्य लोकोने पण नुकसान पहोंचाडता होय छे। एवा किस्सा आपणे 31 डिसेम्बर पूरु थया पछी नवा वर्ष में जाणवा मळता होय छे। तो युवा धने शू 31 डिसेम्बर की उजवणी करवामां आवे छे, ए उजवणी करती वक्त ध्यान राखवानी बाबत शू छे, पोताने नुकसान न थाय अने साथे साथे आ कल्चर जे छे ए केटलुं नुकसानकारक छे सभ्य समाज माटे, आपणे चर्चा करी रह्या छे। मारी साथे चर्चा में जोड्या छे रुजान खंबाता, के जो सोशियल एंटरप्रेन्योर छे, आपनुं स्वागत छे स्टूडियो। अने ललित रावल मारी साथे उपस्थित छे, के जो डिटेक्टिव माटेनी संस्था चलावे छे। ललित भाई, आपनुं पण स्वागत छे। रुजान जी, सौथी पहेला 31 डिसेम्बर ने लईने चर्चा घणी थती होय छे, ने अत्यारे तो मोटा भागना युवानो खाली आयोजन करता होय छे, कारण के एक दिवस माटेनुं एक उजवणी करवी छे, पण एमां कई रीते आप जोवो छो के एमां नुकसान अने दूषण क्या क्या जोवा मळे छे? नॉर्मली बे रीतना आयोजन थता है। प्राइवेट पार्टीज, जे हाई फाई कल्चर वाला होय ने लोको प्राइवेट पार्टीज करे, बिल्कुल पोताना फार्म हाउस पर करे। घणीवार तो बब्बे दिवसो पार्टी चालती होय, 30 तारीख थी मंडी पड़ता होय तो 31 तारीख रात सुधी, એટલે પહેલા 10 તારીખ સવાર સુધી ચાલતી હોય, એટલે એનો આ એક ફેશન પહેલા હતી। બિલકુલ મને યાદ છે, મારા કોલેજના ટાઈમમાં ભી મેં પાર્ટી કરી છે, કશું જ એમાં એ નથી, કારણ કે પાર્ટી કરો, ફ્રેન્ડ્સ ને બોલાવો, પણ પેલી વાલી પાર્ટી નહીં, પેલી ટિંગ ટિંગ વાલી પાર્ટી નહીં। પણ હવે તો સરકારે કાયદો બનાવ્યો ગુજરાત સરકારે, ના ના એ બધી એક ક્લેરિફાઈડ, પણ મસ્તી મજા કરવાની, એટલે ઇટ્સ અ માઇન્ડસેટ, અને પણ નોટ ધેટ માઇન્ડસેટ કે આડાઅવળી મસ્તી મજા કરવાની, બરાબર છે, લિમિટેડ જે મસ્તી કહેવાય ને કે આપણે જે યુથની મસ્તી હોય પેલી આડીઅવળી ને, પણ નોર્મલ યુથની મસ્તી એવી મસ્તી કરવાની। પણ હવે શું થયું, ધીરે ધીરે જસ્ટ ટેલ યુ ધ સ્ટોરી, કે ધીરે ધીરે એવું થયું કે આ જે પાર્ટીઝ હતી એ ચેન્જ કન્વર્ટ થઈ ગઈ કમર્શિયલ પાર્ટી, કે લેટ અસ 4 જણનું ગ્રુપ હોય, જે લોકોના બધા ફ્રેન્ડ્સ ભી બહુ બધા હોય, હાઈ ફાઈ ફ્રેન્ડ ભી હોય, તે લોકો શું 500, 1000, 2000, 3000 ના પાસિસ ચાલુ, અને પછી એનાથી ફાયદો શું, એ લોકો શું, એ લોકોનું પોકેટ મની ગણે, પછી ત્યારે એને ફ્રેન્ડ સર્કલ કહે કે ભાઈ પાર્ટી મેં એસી ઠંડી પાર્ટી નીચે ગરમ ગરમ પાર્ટી જઈએ, એટલે ગરમ ગરમ નો મતલબ પેલા બધા આડાવલા કામ, જેમાં ખાલી દારૂ નહીં પણ બીજી બધી ભી પેલું બારગામ થી બોલાવે, તમને આઈડિયા છે, એ ભી આવે, એટલે એ લોકો ગરમ ગરમ પાર્ટી કહે, એટલે એના માટે પછી થોડા પૈસા બી લોકો વધારે આપવા થાય, કારણ કે જે બીજા ફ્રેન્ડ્સ હોય, જરૂર નથી કે બધા પાસે પોતાની ગર્લફ્રેન્ડ હોય, બધા પાસે કોઈ કોઈ હોય, એટલે એ લોકો થાય કે ભાઈ આવી પાર્ટીમાં અમને આવી રીતે બીજું તૈયાર મળશે અને અમને એમાં મજા આવશે, એટલે આ આખું જે ફંડામેન્ટલી જે એક તહેવાર હતો, જેને આપણે એક ઉજવવાની પોઈન્ટ હતો, એ હવે આવી રીતે નેગેટિવલી ઉજવવામાં આવે છે। ઉજવણીમાં વાંધો શું છે, આપણને નુકસાન શું થાય છે, સમાજને નુકસાન શું થાય છે? ઉજવણીમાં એવું એવો પોઈન્ટ છે ખાલી કે હું આઈ એમ ટોટલી ફોર ઇટ, મેં કહું ને કે મને તો બધી પાર્ટીઓ ગમે, 31મી ગમે, વેલેન્ટાઇન ની ગમે, નવરાત્રી, બિલકુલ, પણ પોઈન્ટ એ છે કે તમે ક્યાં તમારા સેલ્ફ ને રિસ્ટ્રિક્ટ કરો છો કે કંટ્રોલ કરો છો, ઓકે, અધર ધેન તમે તમારા જાતને રિસ્ટ્રિક્ટ ને કંટ્રોલ કરો, બીજું કે તમે જેના ગ્રુપમાં છો, ઇમ્પોર્ટન્ટ એ છે કે આજની તારીખમાં તમે જે ગ્રુપમાં છો, ચલો તમે તો રિસ્ટ્રિક્ટ ને કંટ્રોલ છો, પણ તમારા ગ્રુપમાં જે બીજી એન્ટ્રીઓ થશે, કારણ કે ઘણી વાર હું કહું અમારી બીજી પ્રાઇવેટ પાર્ટીઝ હોય, બહારથી કોઈ 2-5 ને બીજા 2-5 ને લેતા આવતો અને પીધો, એટલે બધા ત્રાસ ચાલુ થાય, એટલે એ સ્ટ્રિક્ટલી એને ડિસઅલાઉ કરવું, પણ હવે એ નથી થતું, કારણ કે વોટ એવર રીઝન, એ આપણે ડિસ્કસ કરશું। ઓકે લલિતજી, લાગે છે આપણને કે આજની જે યુવા પેઢી છે એ મર્યાદામાં કોઈ પ્રકારની ઉજવણી કરી શકે એવું લાગે છે ખરી, એને મર્યાદામાં બાંધી શકો ખરી? ભદ્રેશભાઈ, આપણી સંસ્કૃતિ ઉત્સવોની સંસ્કૃતિ, બિલકુલ, પણ એ ખૂબ મર્યાદામાં અને આમન્યા સાથે થતી પાર્ટી, અને એ ઉત્સવ પણ એ રીતે ઉજવાય। હવે આપણે હવે આપણે જે વેસ્ટર્નાઇઝ કલ્ચરની તરફ આંધળી દોટ મૂકીને જે જઈ રહ્યા છીએ, એમાંય જો સારું વાતાવરણ ને સારું હોય તો ઉજવવામાં કોઈ જ વાંધો નથી, બિલકુલ, પણ રુઝાનબેને જેમ કીધું એમ કે ન્યુસન્સ ખૂબ પ્રમાણમાં છે અને લોકો વિકૃત માનસિકતાના કારણે પણ આવી પાર્ટીઓમાં જોડાવાનું જે કરતા હોય, યુવા પેઢીને આપણે બાંધી શકીએ કોઈ મર્યાદા? બિલકુલ ન બાંધી શકાય, બિલકુલ ન બાંધી શકાય, પણ હા, પણ એ પાર્ટીઓમાં જતી આપણી બહેન દીકરીઓને એટલીસ્ટ એમને પ્રિકોશનરી ટિપ્સ આપણે આપવી આપણી ફરજમાં આવે છે। ઓકે, એનાથી આપણને નુકસાન નહીં થાય, નુકસાન ઓછું કરી શકાય। રુઝાન મેટ્રિક્સ લાગે છે કે મર્યાદામાં બાંધી શકે ખરી, આમાનિયામાં બાંધી શકે? તમે સી, હાઉ ડુ યુ ડિફાઈન કે યુવા પેઢીને મર્યાદામાં બાંધી શકાય? તમે આવો સ્ટેટમેન્ટ માં તો કોઈ ભી યુથ ને થશે કે એ સમજે છે શું મારે, કારણ કે વી આઈ પર્સનલી કન્સિડર કે યુથ આર ઓલ રિસ્પોન્સિબલ પીપલ, એવું નથી કે ભાઈ પેલા શું ઇરિસ્પોન્સિબલ, જે આપણે ઘણી વાર દેખાય છે ને, એક સાઈડમાં છે ભી પ્રોબ્લેમ, ક્યાં આવે છે કે જયારે આપણે જયારે જઈએ કે કેરેક્ટર બિલ્ડિંગ યા પેરેન્ટિંગ, એમાં બહુ મોટો પ્રોબ્લેમ આવે છે, જાણે કે મેં અગેન હું રિપીટ કરું છું કે ચલો મારું તો અલગ વાત છે, મારા હવે યંગસ્ટર્સ જે જોયું છે, ઘણા યંગસ્ટર્સો એ જ મર્યાદામાં, એ જ કે શું કહેવાય, એ લોકોનું જે આપણે જે રીતે એ લોકોને પાર્ટીમાં જવું જોઈએ, જે રીતે પેશ આવવું જોઈએ, જે રીતે પોતાનો સેલ્ફ કંટ્રોલ રિસ્ટ્રેન કરવું જોઈએ, એ કરે છે, કેમ, બીકોઝ એ લોકોનું પેરેન્ટિંગ બહુ સારું છે,
સો પેરેન્ટિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આપણે ખાલી યુવાને એ કરીએ તે કરીએ, લોકોને બદનામ કરીએ, કોઈ પોઈન્ટ નથી એમાં. પણ હા, બીજી વાત છે કે જ્યારે આપણે યુથની વાત કરીએ છીએ કે જ્યારે લોકોના કલ્ચરની વાત કરીએ છીએ ત્યારે આપણે આપણી ભૂલ શું છે, એઝ એન એલ્ડર આજની વાત કરીએ, આપણે ભૂલ છે કે આપણે એ લોકોને ઘણીવાર છોડી દઈએ છીએ. ઓકે, છોડી એટલે દઈએ છીએ કે ઘણીવાર આપણને થાય છે કે આપણે અગર એ લોકોને વધારે બોલશું તો એ લોકો આપણને સામેથી રિવોર્ડ કરશે. અને એ લોકો, કારણ કે આજની તારીખમાં જે મોટી ફેમિલીઝની વાત કરું, એ લોકો પાસે અત્યારે પૈસા છે પણ ટાઈમ નથી. ઠીક છે, એટલે એટલે અને એ લોકો બીજી વાત કહેવા, એક બીજી વિજ્ઞાની વાત કહેવા, તમે યુથ સિવાય જે બીજી યુથની પછીની જે કેટેગરી આવે તેની વાત કરો છો, તો ઘણી વાર હું એ જ ફેમિલીની વાત કરું છું જેનો છોકરો બીજે મસ્તી કરવા ગયો હોય અને એના પેરેન્ટ્સ બોલે, એના ફેમિલી બોલે, એની મમ્મી બોલે, એના પપ્પા બોલે, એવી અલગ અલગ મસ્તી. હું શું કહું છું, ફ્રીડમ જોઈએ છે, આમાં રિસ્ટ્રિક્શન ની વાત જ નથી. ઓકે, આમાં કાઉન્સિલ કરીને એમને જે પ્રિકોશનરી શું શું સ્ટેપ્સ લેવા જોઈએ જેથી તમને ભવિષ્યમાં નુકસાન ન થાય. ઉત્સવ મનાવવો જ જોઈએ, એમાં કોઈ નુકસાન નથી. એમાં તમે પ્રિકોશન કરી શકો, કાઉન્સિલિંગ શું કરી શકો એમાં? એમાં કાઉન્સિલિંગમાં એના શું શું નીતિ નિયમ બનાવશો? તો નીતિ નિયમને ક્યાં જતા ક્યાં રસ્તામાં ખાડો આવે છે, તમારા ખાડો સાચવીને ચાલવું, આટલું તમારે જ્ઞાન આપવાનું. બરાબર છે, તમે પાર્ટીમાં જતા તમારે એક લેડી તરીકે શું શું તૈયારી કરવી જોઈએ, એ તમારી પાસે ટિપ્સ હોવી જોઈએ. આવા સમયે અત્યારે હું આપણે કહું કે તો કોર્પોરેટ લેવલ પર તો ડિટેક્ટિવ ની જરૂર પડતી હોય છે, પણ આવી પાર્ટીઓનું આયોજન થતું હોય ત્યાં કોઈ રોલ ખરો એમનો? અને સાથે સાથે આપે કીધું પ્રિકોશનરી વાત, તો એવા સમયે બી કોઈ ભૂમિકા આવે ખરી લોકોને સમજાવવા માટે? પ્રિકોશનરી માં હા, ક્લાયન્ટે અમને સોંપેલું હોય તો વી ટેક ધેટ. ઓકે, અને એ પણ અમે કાઉન્સિલ કરીને અમે ટિપ્સ આપીએ. યસ, પણ જનરલી 31st ડિસેમ્બરે અમારી પાસે ડિટેક્ટિવ ના કેસ ઓછા આવતા હોય. હા, આવે છે, પણ જેના સગાઈ થઈ ગયેલા હોય ને. ઓકે ઓકે, એવાના જનરલી અમારી પાસે. ઓકે, પણ ઇટ્સ વેરી લેસ. આવી પાર્ટીઓથી આપ નુકસાન કયા પ્રકારનું જોઈ રહ્યા છો, કયા કયા પ્રકારનું અને કયા લેવલ પર? જો નુકસાનમાં વિકૃત માનસિકતા વાળું યુવાધન જી શું એક્શનમાં શું રિએક્શનમાં વર્તી શકે છે એ અગાઉથી જાણવું અને એ પ્રમાણે પોતાની જાતને રિસ્ટ્રિક્ટ કરવી ખૂબ જરૂરી છે. કયા ગ્રુપમાં જઈ રહ્યા છે, આયોજક કોણ છે, આયોજકની શું શું એમાં પ્રવૃત્તિઓ રાખવાની છે એ જાણવું જોઈએ, આયોજકનું વિશેષ જાણકારી. પછી કયા ગ્રુપ મેમ્બર્સો આવવાના છે એ ગ્રુપ મેમ્બર્સની પણ જાણકારી હોવી જોઈએ. બરાબર, એની સાથે જે જવા વાળા છે, કોની સાથે જવાના છે એ પણ એમના પોતાના અંતરંગ છે કે નહીં, પોતાના વિશ્વાસો છે કે નહીં, બાબતો પોતે ધ્યાન રાખશે કે એમના પેરેન્ટ્સની વાત? પોતે ધ્યાન રાખવું પડે, એ પાત્રે પોતે ધ્યાન રાખવું પડે, એ પાત્રે પોતે ધ્યાન. તમારે એક પ્લેટફોર્મ શોધવું છે કે જ્યાં આપણે પાર્ટી એન્જોય કરી શકીએ. જેને કે માની લો કે આપણે બધે અહીંયા સુધી સાથે છું તમારી, કે ભાઈ આપણે નોન લોકો જોડે ગયા છે, એક લિમિટેડ ગ્રુપ સિલેક્ટ છે કે મારા અમે ચાર છોકરીઓ છે ને, ચાર છોકરાઓ છે ને, અમે આમ ગ્રુપ વાળા છે, કે આગળ ઉમર અમારું નથી, પણ હવે અમે સાથે પાર્ટીમાં ગયા છીએ. હવે અમને પાર્ટી બી સરસ વ્યવસ્થિત ફાઈવ સ્ટાર હોટલમાં છે, બબે 5-6 હજારના પાસે છે. હવે તમે ત્યાં ગયા એટલે પેલી કપલ ગેમ્સ ચાલુ થાય. બરોબર, હવે કપલ ગેમ્સ માં કોઈ એક બે સેટ થઈ જાય, કે ભલે કપલ ના હોય, ભલે કપલ ના હોય પણ સેટ થઈ જાય, એટલે પછી કપલ ગેમો ચાલુ થાય. એટલે એવી કપલ ગેમ એટલે ખબર છે કે કેવી આમ આમ કરીને કપલ ગેમો રમાય. હવે જયારે તમે આમ આમ કરીને કપલ ગેમ, આમ તો ગેમ છે, તમારા મનમાં એઝ અ લેડી કશું જ પાપ નથી, તમે તો ગેમ રમી રહ્યા છો, પણ તમારી સાથે જે ભય છે એ ગેમ ના નામે બધા આડા અવળા વેડા ચાલુ થાય. ટચિંગ બચિંગ, એક મિનિટ ફોન કરવા, ટચિંગ બચિંગ ચાલુ થાય. પછી એવું બી બની શકે કે તમારો તો આ ફ્રેન્ડ નોન છે, પણ હવે એ ફ્રેન્ડો ને બીજા ફ્રેન્ડો ચડાયા છે કે યાર એક ગોલી ડાલ દે ના મજા જાયગા, એટલે પેલો પછી પેલી આડી આ પેલું 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 કે કાળું કાળું ડ્રિંક પીતો હોય, એ ભલે સોફ્ટ ડ્રિંક હોય, કાળા કાળામાં ગોલી નાખી દીધી, એટલે આ બધું ઇન્ટેન્સફુલી થાય છે. હા ના, એટલે હવે મને પતા ઇન્ટેન્સફુલી થતું હોય છે. 100% પેલા ચડાવે ને ફ્રેન્ડ કે ક્યાં રિકત તિસકો કુછ નહીં કરેગા, ધમાકા નહીં કરેગા, તો નયા સાલ કિસકો કહેગા, એસા કહેગા વેસા કહેગા, જ્યાં દૂધ પીએ હું તો બધા આવા બધા ફ્રેન્ડ્સ બધા લોકો. એટલે જે પેલો છોકરો છે એ પેલી કપલ ગેમ ના નામે બધું ચાલુ કરી દે. હવે પેલી છોકરી બી થોડા મૂડમાં આવી ગઈ હોય, એટલે એને બી થોડું, એટલે હવે ત્યાં જે પેલું રિસ્ટ્રિક્શન છે, ભલે પેલી છોકરી બધું જ કર્યું હતું, સારા ફ્રેન્ડ જોડે ગઈ હતી, ફર્સ્ટ ક્લાસ ફાઈવ સ્ટાર હોટલમાં ગઈ હતી જેમાં કોઈ આડાવળા વેડા ના હોય, પણ કપલ ગેમમાં એ ફસાઈ ગઈ. અને પછી જે આગળ વધ્યો, કારણ કે પેલો જેનો ફ્રેન્ડ છે, આ બધા ફ્રેન્ડ છે, એ બધા ગોલી લઈને જ આવ્યા, અગર એ લોકોના માઇન્ડમાં આવ્યું, એ લોકોના માઇન્ડમાં ના હોય તો બીજો ફ્રેન્ડ ચડાવે કે ભાઈ એ લે જા મજા આવી ગઈ. એટલે યુ નો અલ્ટિમેટલી એટ ધ એન્ડ, બીજી વાત કે કોઈ એકલો હોય તો છોકરો હિંમત ના કરે, પણ ચાર જણ જોડાય ને, ચાર હિંમત કરે, ચારે ગોલીઓ નાખે, એટલે ચાર હિંમત. એક સવાલનો જવાબ આપશો, એના માટે જ કહું છું, એમ જ એક સવાલ આવું જવાબ. આપે કીધું કે રિસ્ટ્રિક્શન ની વાત કરી અને એમણે બહુ સરસ વાત કરી કે જેમના પેરેન્ટ્સ ના સંસ્કાર એવા મળ્યા, જે લોકો ઉજવણી કરશે પણ એ મર્યાદામાં કરશે, પણ જે લોકો આવું ઇન્ટેન્સફુલી કરી રહ્યા છે એનાથી એમને તો નુકસાન થાય કે ના થાય, પણ બીજાને પણ નુકસાન થાય છે. 31st ની ઉજવણી હસતા હસતા થાય છે,
અને ત્યારબાદ ઘણી જગ્યાએ આપણને યુવાઓમાં રડવાનો વારો આવે છે. બિલકુલ. એટલે હું આપણે કોઈ એમની પર કોઈ લગામ લગાવી શકાય એમ કે લગામ લગાવી શકાય લગામ લગાવી શકાય લગામ ના લગાવી શકાય. પાત્રે પોતે સમજવું જોઈએ, વિવેક પોતાનો વાપરવો જોઈએ. ઓકે. હા, આ પ્રિકોશન્સ જે મેં ગણાયા એ પોતે વધારે પડતું છોકરીઓએ ધ્યાન છોકરીઓ પડતું નુકસાન અલ્ટિમેટલી છોકરીઓનો થવાનું. લેડીઝ યસ, પુરુષને કોઈ પ્રોબ્લેમ નથી અને સમાજ એને ગણતો નથી, પણ છોકરીઓનો વિષય જયારે આવે ત્યારે છોકરીઓ જાતે પોતાનો વિવેક વાપરી કયા પાત્ર સાથે શું પ્રવૃત્તિ કરી રહી છે એની પક્કી સમજ હોવી જરૂરી. આવી પાર્ટીઓ આયોજન કરે છે, આવી પાર્ટીઓ ચોકલેટ ઓફર કરે, કોઈ ડ્રિંક્સ ઓફર કરે, એ બધું ધ્યાન રાખવું જોઈએ. વેરી કેરફુલ, અજાણ્યા પાત્રના હાથમાંથી કંઈ ન લેવું જોઈએ. પણ આવી પાર્ટીઓનું આયોજનનું ખરેખર ઉદ્દેશ ઉજવણી સિવાય બીજો કોઈ લાગે છે ખરી આપણે? વિકૃત માટે ખાલી ઉજવણી કરવી હોય તો આવી પાર્ટીનું આયોજન જરૂરી છે કે કેમ? એટલે પાર્ટીઓ એ ઉત્સવની રૂપે મનાવવા માટે, આનંદ કરવા માટે હોય. જી જી જી. પણ એમાં જે વિકૃત માનસિકતા વાળા આવી જાય ને, એ આ બધું ખેલ ખરાબ. તો રુઝાનજી, આપ માનો છો કે ઉદ્દેશ ખરેખર હોય છે, એક ઇન્ટેન્સફુલી એક ઉદ્દેશ હોય છે કે પાર્ટીનું આયોજન એટલે જ કરવું છે? ના, પાર્ટીનું આયોજન તો પેલા લોકો જે કોઈક લોકો એનું બિઝનેસ સમજે છે. ઓકે, સિમ્પલ એઝ ધેટ, કે ભાઈ અમારું બિઝનેસ છે ને, ગમે ઇવેન્ટ વાળા જ વાત કરે છે, એ લોકોનું બિઝનેસ સમજીને કરે છે. અને જે ત્યાં જાય છે એ લોકો, હવે થયું છે શું કે હવે એ લોકોને ખબર છે કે ગર્લ્સ ફોલો ઇઝી પ્રે, વર્ના લેવલ થઈ જાય છોકરો. હવે તમે કીધું કે છોકરીઓએ સંભાળવું જોઈએ, આ મિથી છોકરે સંભાળવું જોઈએ, પણ એક લેવલ પછી, એક લેવલ પછી પેલું કઈ ગ્લાસમાં પડ્યું, એમાં લોકોએ પેલા પેલું કાળું કાળું કરીને ડ્રિંક આપ્યું હોય, પણ હવે બિચારીને ક્યાંથી ખબર? કાલ ભલે એનો ફ્રેન્ડ છે, હું પાછું રિપીટ કરું, 90% રેકોર્ડ છે કે 90% કેસીસ રેપ ના ઓળખવાળા લોકો જ કરે છે. એટલે આ જે રેકોર્ડ છે ઇટસેલ્ફ શોઝ કે એટલે આ ઓળખાણ વાળા જ કઈક નાખ્યું હોય, પેલીને થોડું ડીઝી ડીઝી લાગતું હોય, પેલો કે ચાલ આપણે જરૂર રેસ્ટ રૂમ માં જઈએ, જ્યાં બી જઈએ, અને પછી ત્યાં રૂમ માં બંધ થઈને ભગવાન જાણે. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે આ જે પોઈન્ટો છે ને, તમે ફરી રિપીટ કરું છું કે નોટ પેલી ખાલી ફાર્મ હાઉસ ની પાર્ટી ની, ફાઈવ સ્ટાર હોટલ ના પાર્ટી ની બી વાત, ત્યાં બી એવું છે. એટલે હવે ત્યાં, એટલે હવે આના માટે બીજા બી રસ્તાઓ છે કે અગર તમે સારી જગ્યા ની પાર્ટીઓ, તો હવે એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમારા મીડિયમ થકી મારે ખાસ કેવું છે કે ફાઈવ સ્ટાર હોટલ મોટા હોટલોમાં બી આવું કઈક એ લોકોને લાગે કે પેલી એમ છોકરી ઢલી હોય ને પેલા પર ચાલતી હોય, ઉપર રૂમ માં જતી હોય, તો એ લોકોએ ધ્યાન રાખવું જોઈએ હોટલ વાળા. એઝ અ રિસ્પોન્સિબિલિટી, મોરલ રિસ્પોન્સિબિલિટી કે આ કઈક લોકો શા માટે ધ્યાન રાખે, એ લોકો તો આયોજન કરે છે. આના માટે હું કહું છું, જે લલિત પાત્ર છે એ પાત્રે પોતાના અંતરંગ, પોતાના વિશ્વાસુ બે થી ત્રણ ફ્રેન્ડ પાસમાં એવું મેન્શન કરી નથી હોતું કે ભાઈ અમે તમારી સુરક્ષા રાખી છે. ઇટ ઇઝ નોટ ધેટ, એ એમનો લુકઆઉટ નથી, પાસ વિશેને બિઝનેસ કરે છે. એટલે જ એ દીકરી એક બેને જાતે જ પોતાના એવા બે ત્રણ અંતરંગ મિત્રો સાથે જ જવું જોઈએ, જેના ઉપર એનો શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, દિલનો નાતો હોય, એવા સાથે જવું જોઈએ. અરે નાના ફ્રેન્ડ સર્કલ હોય ને, વાય નોટ, યસ, ફ્રેન્ડ સર્કલ પણ હોય, પણ ભરોસો કેવી રીતે? ક્રસ્ટ વર્ધી હોય ને, એમણે કીધું ઓળખીતા વધારે, ભરોસો કેવી રીતે મૂકી શકે? જી, પણ એના ચાર ફ્રેન્ડ ને ચઢાવી નાખે છે કે આજ નહીં કરેગા તો કબ કરેગા, અને પેલા એના મે બી એક, તો લલિતભાઈ સવાલ એ થાય કે એકબીજા પર ભરોસો કેવી રીતે કરવો જોઈએ? પણ બોલવાની હિંમત ના થાય કે તું આજે બોલ જાય, એ માણસ ની પોતાની વિવેક બુદ્ધિ ઉપર જાય છે. આમાં મા બાપ ની ભૂમિકા ના આવે? મા બાપ ની ભૂમિકા શું? મા બાપ બિચારા જસ્ટ કાઉન્સિલ કરે, તું જાય છે બેટા આટલું આટલું સાચવજે, ધેટ્સ ઓલ. તો રિસ્ટ્રિક્શન રાખી શકાય, જયારે મા બાપ પોતાના છોકરાને મગજમાં વર્ષો ત્યાં એક દિવસે કે આમે સામે બેસી સમજાવી દીધું, દીકરા ના કરતો હોય, આમ કરતો, તો પેલો બધો કન્ટિન્યુઅસ પ્રોસેસ. ઇટ ઇઝ અ પ્રોસેસ, પેરેન્ટિંગ પ્રોસેસ, કે તને અગર કોઈ છોકરી ગમે છે તો યુ બી સ્ટ્રેટ ટુ હર એન્ડ ટોક ટુ હર, એને એને ગમે, એને તું એને ગમે છે કે નહીં એ રીતે જા, તો આ બીજી રીતે ના જા, ગોળી નાખીને રૂમ માં લઈ જવાની. ઓકે ઓકે ઓકે. એટલે ધીસ ઇઝ વેર ધ હોલ પેરેન્ટિંગ પ્રોસેસ કમ્સ, અને ધીસ ઇઝ વેર ઇટ ઇઝ સીન, કારણ કે આજની તારીખમાં તમે જુઓ તો એવી, આઈ મીન યુથ, પણ રુઝાનજી આને અટકાવી શકાય ખરી આપે? માનો છો અટકાવવાની ઇન ટર્મ્સ ઓફ કે ફ્રોમ ધ પેરેન્ટ્સ પોઈન્ટ ઓફ વ્યૂ, ફ્રોમ ધ પેરેન્ટ્સ પોઈન્ટ ઓફ વ્યૂ, અને ખાસ યુવાઓની પર વાત, ટુ બી વેરી મચ પેરેન્ટિંગ. જી, આમાં જે આપણે નથી કેતા ખાનદાની આવે છે, કે આમાં જે ખાનદાની કે નહીં, પાછું રિપીટ કરું છું, છોકરીની સાઈડ ની નહીં, અત્યારે હું છોકરાની સાઈડ ની વાત કરું, કે છોકરાને પેરેન્ટિંગ ની જરૂર છે, કે એને સમજાવી અને એનું એનું માઇન્ડસેટ કરવું કે આ કરવું, આવું કોઈ બી રીતે કોઈ બેન પર, છોકરી પર કરવું ગુનો છે અને ખોટી વાત છે, આપણા પોતા માટે ખોટી વાત છે, આપણા 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 ખાનદાન માટે ખોટી વાત છે. કે આપણે આ રીતે સમજી શકીએ તો એક લલિતભાઈ કાયદાનો ડર તો હતો નથી, ઘણી વાર છોકરાઓ નથી નોનવેજ નથી ખાતા, કે ખબર છે કે ભાઈ અમારા રિલીજનનો નોલેજ નથી અલાઉડ. ઓકે ઓકે. એટલે આ આ એ પોઈન્ટ નો વ્યૂ છે, એટલે એ રીતે મેં સમજાવું. ઓકે, પણ લલિતભાઈ આપણી પાસે કાયદાની વાત કરીએ તો કાયદાનો ડર તો લોકોમાં જોવા મળતો નથી, તો આપણે પ્રોટેક્શનની વાત બી કરીએ તો કેવી રીતે કરવી?
પ્રોટેક્શન માં તો બસ માણસ પોતે જ રાખી શકે તો બાકી કોઈ આમાં કોઈ ડિટેક્ટિવે કામ ના કરે. કારણ કે પ્રાઇવેટ ફાર્મ હાઉસોમાં રાખ્યું હોય, કોઈ ક્લબમાં રાખ્યું હોય, તો એમાં કોઈ ડિટેક્ટિવ પાછળ પાછળ જઈ ન શકે. હી કેનોટ ટેક કેર. છતાંય ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. બરાબર. અને એ જે માહોલ ચાલતો એમાં ઇટ ઇઝ નોટ ઇઝી ટુ ટ્રેક. ઓકે, પણ આવા સમયે છોકરીની સુરક્ષા માટે આપ શું માનો છો? છોકરીઓની સુરક્ષા એમને આપે તો સલાહ આપી કે ભાઈ આ રીતે એમને પોતે ધ્યાન રાખવું જોઈએ, એમને જાતે જ ધ્યાન રાખવું જોઈએ. એમની પાસે સુરક્ષામાં જે મદદરૂપ થઈ શકે એવું પણ સાધન સંસાધન હોવું જોઈએ. લાઈક એ ટોર્ચ. આવી પાર્ટીમાં જાય, નાઇટ પાર્ટી, પછી શુડ હેવ સમ ટોર્ચ. ઓકે, પણ લાઈટ, કદાચ લાઈટ ગઈ તો વોટ શી વિલ ડુ લાઈક દેટ? કોઈ એની પાસે મોબાઈલ નંબર, ઇમરજન્સી કોને કોલ કરવો એ એની પાસે હોવો જોઈએ. અને ટ્રસ્ટવર્ધી ફ્રેન્ડ સર્કલ સાથે હોવા જોઈએ. ઇમરજન્સીમાં કોણ એવો મિત્ર છે જે એને કદાચ ઉચકીને લઈ જશે, કોઈ નીડમાં એને મદદ કરશે, એ બધું એની પાસે ડાટા હોવો જોઈએ. પણ આવી પાર્ટીનું આયોજન થાય એમાંથી કઈ વસ્તુઓને દૂર કરી દેવી જોઈએ, આપ શું માનો છો? એમાંથી દૂર તો થઈ ન શકે. કેમ? આ વિકૃત માણસ જેમ હમણાં ડ્રિંકની વાત કરી રહ્યા છે, તો સરકારે હવે કાયદો બનાવ્યો છે તો કદાચ ચલો તરફ મારશે, દરોડા પાડશે, ત્યાંથી પકડવામાં આવશે, એક્શન લેવામાં આવશે. બધી જગ્યાએ હોય તો ખરી, નથી પણ એ લોકો શું કરે, પેલા ગજામાં નાની બાટલીઓ બાથરૂમ કરીને આવે. એવું સોશિયલ વર્કર ની ભૂમિકા આવી આવા કલ્ચર માં શું હોય શકે? આમાં વેરી સિમ્પલ છે. આ જે રીતે અમે અવેરનેસ કરી છે એ રીતે કરીએ. બીજું ઓબ્વિયસલી જે વર્ષ નોટ ફોર ધ પાર્ટી, પણ જે આટલા ટાઈમથી કરીએ છીએ અમે, જેન્ડર ઇક્વેલિટી, જેન્ડર ઇનડિસ્ક્રિમિનેશન ની વાત કરી છે, પેરેન્ટિંગ ની વાત કરી છે, એમાં આવે છે કે ભાઈ રિસ્પેક્ટ યોર, શું કહેવાય, છોકરાને શીખવાડો કે ભાઈ રિસ્પેક્ટ યોર લેડીઝ ને આ બધું. એટલે આ મેજર ભૂમિકા છે, દેટ દે હેવ ટુ બી બ્રેન વોશ્ડ. કારણ કે આજની તારીખમાં તમે કહ્યું તો છોકરાઓ બીજા બી છે જે લોકોને અમે જાણીએ છીએ કે આવું બધું ના કરવું, તો એ લોકોને બેનને પ્રોટેક્ટ કરવા માટે ઉભા રહી જાય. એટલે ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને બીજી વાત, આ સારા જ પોઈન્ટ છે કે જયારે તમને ફરી રિપીટ કરું છું કે જયારે તમે આવી પાર્ટીઓમાં જાઓ છો, ભાઈઓ બી અગર કોઈ જોઈ કે કઈક આવું થોડું આડું અડું થાય છે તો પૂછવાનો લોકો હક છે. ભલે સામે વાળો પેલી કઈ જવાબ ના, અગર પેલી જવાબ નથી આપતી તો બિચારો પેલો છોકરો કોઈ હેલ્પ નથી કરી શકવાનો. પણ અગર પેલી જવાબ આપે એટલે એ બહેનનો રોલ છે. ખાલી બેન એવું ના કહે કે મને કઈ પીવડાઈ ગયું, મને તો કોઈ ખબર જ ના પડી, એવું ના કરવું પડે. પણ આમાં એક સવાલ એટલા માટે પૂછું આપને કે ચલો છોકરાઓની વાત આપે કરી, પણ છોકરીઓ બી ધ્યાન રાખવાની જે બાબત છે, કદાચ એમને આપે કીધું ડ્રિંકમાં કઈક મિલાવી દેશે, પણ સાથે સાથે એક એવી બી માનસિકતા એમની ન હોવી જોઈએ છોકરીઓની કે કોઈ પણ પ્રકારનું ડ્રિંક કરે, પછી ભલે કોલ્ડ ડ્રિંક્સ હોય. આપણે લાગે છે ને, અગર જો તરત કોઈ પીડા છે તો બેહોશ નહીં થઈ જાય. જી, એને ડીઝી ડીઝી લાગે. ઓકે, જેવું એને ડીઝી ડીઝી લાગે એટલે એને છોકરી ફ્રેન્ડઝોને કનેક્ટ કરવાનું હોય. એટલે છોકરાના કંધે પર માથું નાખી દીધું કે મેરે કો કહી લે ચલ, એ તો એનો સમજી લે કે પેલી નથી ઈચ્છા છે. એટલે આ બધું છોકરીએ સંભાળવાની જરૂર છે. ઓકે, અને એટલે રાઈટ, આમાં પોઈન્ટ સાચી છે. એટલે છોકરીઓને બી કહેવાનું જરૂર છે કે તમે જે 5 મિનિટ ની યા 15 મિનિટ ની એક રાત ની મજા માટે, યા તમે જે વિચારો કે મેં 31 એન્જોય કરી, ધેટ ઇઝ નોટ ધ વે ઓફ એન્જોય. ઓકે, એન્જોયમેન્ટ નો વે છે કે કે તમે ડાન્સ કરો, તમે ગીત ગાઓ, તમે જમો, પછી તમે આ સિવાય એ જે તમે જે લક્ષ્મણ રેખા પાર કરશો તો કોઈ નહીં, તમારે તકલીફ લેવાની છે, તમને જ પ્રોબ્લેમ થશે. કારણ કે બાકી તો બીજા બધા તો તમારી જોડે સહાનુભૂતિ બતાવીને ઉભા રહી. પાર્ટી કલ્ચર જે છે લલિતભાઈ, એ લાગે છે કે યોગ્ય છે? આપણે ઉજવણી કરી શકીએ, આપણે તહેવારની ઉજવણી કરીએ, દિવાળીની કે બેસતા વર્ષની કે અન્ય કોઈ તહેવારની ઉજવણી કરીએ, એ ખૂબ વેસ્ટર્નાઇઝ કલ્ચર છે. ઓકે, આપણી સંસ્કૃતિના ઉત્સવો મનાવવાની રીત આખી અલગ છે. બિલકુલ, આપણે પાર્ટી કલ્ચર ત્યાંથી આવ્યા. તો આપના મતે પાર્ટી કલ્ચર અયોગ્ય કહેવાય? અયોગ્ય નથી. તો તમે એ પણ સારું હોય તો માણી શકાય, એમાં કોઈ વાંધો નથી, એમાં કોઈ દોષ પણ નથી. પણ એવી જગ્યાએ ભેગા થાય છે લોકો કે એકબીજા પર ભરોસો ના હોય, ઓળખતા ના હોય, આવી જે વિકૃતિઓ છે ને એને દૂર કરવી જોઈએ, કે એના તરફથી તમારે પ્રિકોશનરી એલર્ટ થવું જોઈએ. જી, મારે એમ કેવું છે કે તમે પાર્ટી પાછળ ના પડો. કારણ કે ભજન સંધ્યા અમે હવે કહેવાય નહીં, પણ બીજા બધા જે આ સ્પિરિચ્યુઅલ ફોર્સિસ આવે ને, એમાં બી પેલી રડતી હોય, એમાં પાર્ટી ના હોય, એમાં સરસ સરસ ભગવાનના ભજન ચાલતા હોય, પેલી રડતી એટલે પેલો આમ આમ કહીને હાથ ફેરવે, પછી આમ આમ કરે, પેલાના ઝોપડામાં જાય, એટલે સાહેબ એટલે ટાર્ગેટ 31st થાય છે. ના, એટલે 31st વધારે લાગે છે. સ્પિરિચ્યુઅલ ડિસ્કોર્સિસ માં બી એમાં કોઈ પાર્ટી નથી, તો બી સ્પિરિચ્યુઅલ ફોર્સિસ માં આડાવલા, તો 31st ના વાંધા વચ્ચે કેમ આવે? એટલે ઉઈસ કેમ આવે? તમે પાર્ટી કલ્ચર પાછળ ના પડો. કારણ કે એવું નથી કે ધીસ ઇઝ વેસ્ટર્ન. આપણા ઇન્ડિયામાં બી આ વર્ષોથી ચાલતું હતું, કદાચ મ્યુઝિક સિસ્ટમ ચેન્જ થઈ છે, ડાન્સના મૂવ્સ ચેન્જ થયા છે, બટ ઇટ ઇઝ ઓલવેઝ ધેર. કારણ કે યુ કેન નોટ ડિનાય ઇટ ફ્રોમ બીંગ ધેર. તો ઓનલી થિંગ વિચ ઇઝ રિક્વાયર્ડ રિસ્ટ્રેન ઇન ટર્મ્સ ઓફ કે તમે એઝ અ લેડી અને તમે એઝ અ જેન્ટ કઈ રીતે તમે આ જે પાર્ટી કલ્ચર છે જે બી કહેવાય એને તમે કઈ રીતે એપ્રોચ કરો છો, અને તમારા માઇન્ડમાં મેલ ના હોય. જે રીતે તમારા માઇન્ડમાં મેલ છે કે તમારે છોકરી જે અત્યારે મોટા પ્રમાણમાં જોવા મળે છે, એક એક સવાલ ઇમ્પોર્ટ ક્લોથિંગ પણ મેટર, એક ઇમ્પોર્ટન્ટ સવાલ આપને, વોટ ટાઈપ ઓફ ક્લોથિંગ? ઓબ્વિયસલી
ઓબ્વિયસલી પણ એ તો પાર્ટી કલ્ચર આપ જ કે પાર્ટીમાં જઈ રહ્યા છે ના પણ પાર્ટીમાં તમે એવું નહીં કે તમે બૂરખો કરીને આવ્યા નથી થાય ભડકાઓ અને આમંત્રણ આપેલા બોલ કરો તો બેક પણ એ છે ખરી આ તમારે છે તો ખરું છે ખરી કાલ ઉઠીને અગર તમે મને કહો કે બેન તમે મોલમાં સ્વિમિંગ વેર પહેરીને એમ કેમ આવ્યા તો આઈ એમ વિથ યુ કે ભાઈ ખોટી વાત છે ખોટું ભડકાઓ કે ભડકાઓ પાર્ટીમાં ચાલે પણ પાર્ટીમાં ના એક મિનિટ પાર્ટીમાં વન પીસ એ જે પાર્ટીનો કલ્ચર છે અગર આજે તમે મને પાર્ટીમાં બોલાવો છો આપણા પાર્ટીમાં કલ્ચરમાં લોકો સાડી બી પહેરે છે પણ હવે પેલી સ્લીવલેસ બી સાડી પહેરે જે બી બધું આડું જે બી પહેરાય છે તેનું શું કહેવાય ને સિડક્ટિવ સિડક્ટિવ પહેરાય છે તો ભલે આખું ફૂલની ડ્રેપ્ડ હોય પણ સિડક્ટિવ હોય એટલે તમે હવે એવો ના પાડો પડતા એવો ભડકાવ એના કારણે આપણું એને કેવું છે એના કારણે પણ આવા આકર્ષણો થાય પણ આ એક કારણ છે રીઝન આ એક કારણ છે કારણે મતિ ભ્રમ થઈ શકે છે ભ્રમ થાય છે લોકોની એમાં હવે પણ જાતે પાર્ટીમાં તો બધા ભેગા થાય છે અને અને જ્યારે રેપ થાય છે મારે તમને કહી દીધું કે 5 વર્ષ નાની બેબીઓ છે એનું બી રેપ થાય છે અને એનું ભડકાવ પડ્યું 80 વર્ષની બુદ્ધિ એનું ભડકાવ પડ્યું એક દિવસમાં આની સંખ્યા વધારે જોવા મળે છે કારણ કે 31ની ઉજવણીમાં લોકો તૈયાર થઈ રહ્યા છે કારણ કે માહોલ છે માહોલ એવો બને છે એ માહોલ એના કારણે કપડા જોઈએ કસર એમાં ધ્યાન રાખવું જોઈએ રુઝાન એમાં ધ્યાન રાખવું જોઈએ ના તો પાર્ટીમાં તો પાર્ટી વાર નહીં પણ તમારે એમાં એમાં 100% વિવેકપૂર્ણ રહેવું જોઈએ વિવેકપૂર્ણ હું એમ નથી કહેતો તમે આવા વિવેકપૂર્ણ કપડાં પહેરીને પાર્ટીમાં જવું હા વિવેકપૂર્ણ પ્લસ તમારું ક્યાં રેકોર્ડિંગ થાય છે કે નહીં એ તમારે ધ્યાન રાખવું પડે યસ 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 કોઈ સીસીટીવીમાં શું છે તમારું ગેરલાભ તમારો ગેરલાભ તમારો ગેરલાભ વિડીયો ઉતારતા હોય ને એ તમારે ધ્યાન રાખવું પડે એક છેલ્લી માહિતી હું આપને સુરક્ષાના દ્રષ્ટિકોણથી બી પૂછું અને બીજી બાબત જેમ હમણાં શરૂઆતમાં કીધી કે આયોજકોનું આપે કીધું કે ધ્યાન રાખવું જોઈએ કોણ છે એની બધી માહિતી આપણી પાસે હોવી જોઈએ પાર્ટીની અંદર જયારે જાય છે છોકરો કે છોકરીની એન્ટ્રી થાય તો એ પાસ લઈને અંદર એન્ટર થાય છે પણ ત્યારે આયોજકોની જવાબદારી કેટલી હોય છે અને ત્યાં શું ધ્યાન રાખવું જોઈએ બીજી બાબત કે એ એન્ટ્રી મળતી વખતે એમને એ ત્યાં કોઈ પ્રકારનું સુરક્ષા થવી જોઈએ કે નહીં ચેકિંગ થવું જોઈએ કે નહીં એ આપને લાગે છે કે નહીં રેકોર્ડ્સ બધાના રહેવા જોઈએ કે બધે એનાલાઇઝર ન મૂકી શકો બ્રીથિંગ ઓકે તમે યુ કેનોટ ટેસ્ટ કોઈના ગજભામાં પણ જેમ બેને કીધું કે લઈને જાય આવડું અને જઈને મારી લે વી કેનોટ ચેક દેટ બિલકુલ અને આયોજકોની પરમિશન હા તમારું કોઈ ઘાતક હથિયારો લઈને અંદર ન ઘૂસે એ જોવાની જવાબ પણ દરેક પ્રકારની સુરક્ષા બી હોવી જોઈએ ચેકિંગ હોવું જોઈએ ચેકિંગ હોવું જોઈએ હોવું જોઈએ હોવું સાથે એ બી હોવું જોઈએ કે ચેકિંગ દરમિયાન રુઝન જે આપ માનો છો એવા રેકોર્ડ્સ બી રાખવા જોઈએ અમર ચેકિંગ એવું છે કે અગર યસ અગર પાર્ટી આયોજકો એવું ઈચ્છતા હોય ઘણી વાર સારા ફાઈવ સ્ટાર હોટલ મેં એવું કડક કારણ કે એ લોકો પેલું આપણે અમદાવાદની જ વાત કરીએ ગુજરાતની વાત કરીએ તો ઓબ્વિયસલી એ લોકો કહે છે કે નો આઉટ નો હોટ ડ્રિંક્સ એવું બધું કહે છે અને એ લોકો ચેક બી કરે છે બીજું એ લોકો ત્યાં બાઉન્સર્સ બી રાખે છે એટલે એમાં કોઈ ડાઉટ નથી પણ ધ ઓનલી ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ જે હોટલ વાળો અગર ધ્યાન રાખે એ દિવસે બધા ગેસ્ટ હાઉસીસમાં ધ્યાન રખાય તો બહુ ફરક પડે ગેસ્ટ હાઉસ બોલો યા જે બી બધું કે અગર એમાં જે લોકો અંદર જે બુક કરીને રૂમના ઉપર જાય છે એ થોડી વેરિફિકેશન થાય તો એના લીધે બહુ જ ફરક પડે પછી રસ્તા પર જે ગાડીઓમાં છે એનું વેરિફિકેશન થાય તો બહુ ફરક પડે અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે કે અગર કોઈ બહેનને એવું લાગતું હોય કે શી સમથિંગ હેઝ ગોન રોંગ વિથ હર હેલ્થ ઇઝ ડિટેરિયરેટિંગ તો એને એને એના એના પહેલા જે મિત્ર છે એને તો ભગવાનની મહેરબાનીથી ના કહેતા કારણ કે ઈ વિલ બી રિસ્પોન્સિબલ ફોર ઇટ બેટર કે તમે કોઈને આવા સમયે કદાચ આવા સમયે પણ હેલ્પલાઈન નંબર 10-91 તો છે જી 109 નો તો છે તમે ફોન કરીને કહી શકો છો અને એ લોકો તરત તમને મદદ કરશે તમે એવી ચિંતા ના કરતા કે તમારા નામનું શું બદનામ કારણ કે તમે બદનામ નહીં થાવ ધેર ઇઝ લો ટુ પ્રોટેક્ટ યુ એન્ડ ટેક કેર પણ તમે શ્યોર તમે કહેશો તો તમે પોતે પોતાના જાતને બચાવી શકશો કારણ કે અગેન રિપીટ કરું છું કે એ અડધી 5-2-4 કલાકની મજામાં તમારી પછી લાગી નાખે ઓકે દર્શક મિત્રો આ ચર્ચાને સમાપ્ત કરીએ પરંતુ 31ને લઈને અમે પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે એટલા માટે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે યુવા ધન છે એ ખોટા રસ્તે ના જાય બરબાદ ના થાય પોતાના જીવનમાં રડવાનો વારો ના આવે તેનું ધ્યાન રાખે કારણ કે ઉજવણી તો કરવાની જ છે જ પણ એ ઉજવણી આમાન્ય સાથે મર્યાદામાં અને સાથે સાથે ધ્યાન રાખવાનું છે કે પોતાને નુકસાન ન થાય તેનું ધ્યાન ખાસ રાખવાનું છે આ ચર્ચાને અહીં સમાપ્ત કરી છે આ ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો આભાર ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર